કેશોદ તાલુકાના ગામોમાં ઘેરુ જેવા રોગથી અનેક ખેડૂતોની મગફળી નિષ્ફળ. મગફળીના છોડમાં રાતર આવ્યા બાદ ધીમે ધીમે મગફળીના છોડ સુકાઈ ગયા બાદ ઘાસચારો પણ હાથમાં આવતો નથી. જમીનમાં રહેલ મગફળી પણ સળી જવાથી અનેક ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ. કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિ થવા પામી છે. છતાં સરકાર દ્વારા અતિવૃષ્ટિ જાહેર કરવાને બદલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે હજુ થોડા દિવસો ચાલશે. ત્યારબાદ સર્વેનો રિપોર્ટ કરવામાં આવશે. જે સર્વે મુજબ સહાય જાહેર કરવામાં આવશે, પણ ક્યારે અને કેટલે એ કહેવું મુશ્કેલ છે. પણ સહાય જાહેર કર્યા બાદ પણ ખેડૂતોના ખાતામાં ક્યારે સહાયની રકમ જમા થાય તે જોવાનું રહ્યું. ગીર પંથકમાં તો મોટાભાગના વિસ્તારોમાં નુકસાની થયેલ છે, જે પણ તે સિવાયના પણ અનેક ગામોમાં વાયરસ કે અન્ય રોગના કારણે મગફળીમાં ઘેરુ આવતા મગફળીના છોડ લાલ થયા બાદ સુકાઈ જાય છે અને મગફળીનો ફાળ દોડવા સડી જાય છે. અને ખેડૂતોના આખા ખેતરમાં તો કોઈ ખેડૂતોના થોડા વિસ્તારમાં મગફળીનો પાક સદંતર નાશ પામી રહ્યો છે. મગફળી સળવા સાથે ઘાસ ચારો પણ સદંતર નિષ્ફળ થતાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલ વાવેતર, ખાતર, બિયારણ, દવાના છંટકાવ, ખેડ સાથે ખેતમજૂરી સાથે કરેલ ખર્ચ કરેલ તેના કારણે ખેડૂતો આર્થિક પીંસ ભૂખવી રહ્યા છે. સાથે ચોમાસુ પાક પણ નિષ્ફળ થતાં ખેડૂતોને ડબલ નુકસાની ભોગવી પડી રહી છે. તેવા ખેડૂતોને અલગથી સર્વે કરી જે ખેડૂતોને સદંતર પાક નિષ્ફળ ગયો છે તેવા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તો ખેડૂત આર્થિક ભીંસમાંથી છુટકારો મેળવવામાં થોડી રાહત અનુભવે તે માટે વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.